નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને કોઈ પણ પરેશાની વિના આગામી હપ્તો મેળવવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ક્યારે આવશે, ક્યાં ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો મળશે, પીએમ કિસાનના 16મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી તથા મિત્ર હપ્તાનો લાભ મેળવવો આ કામ જરૂરી કરવું પડશે વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી યોજનાઓ ઓફર કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ લોકોને આપવામાં આવે છે. આમાંની એક યોજના અને જરૂરિયાતમંદ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો, જેમાંથી અત્યાર સુધીમાં 15 હપ્તા મળી ચૂક્યા છે. જો કે ઘણા ખેડૂતો 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવો છો અને રાહ જોઈ રહ્યા છો કે 16મા હપ્તાના પૈસા ક્યારે આવશે, તો ચાલો જાણીએ કે 16મો પીએમ કિસાનનો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, તમારા હપ્તાનું અપડેટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને જો હપ્તો ન મળે તો ફરિયાદ કેવી રીતે અને ક્યાં કરવી તેના વિશે પણ વાત કરીશું. મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો દેખીતી રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે તમે કદાચ તેનાથી વાકેફ હશો. પરંતુ જો તમે આ યોજનાથી અજાણ છો તો તમને જણાવી દઈએ કે આ યોજના કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આર્થિક મદદ માટે ઉપલબ્ધ છે. મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને દર ચોથા મહિને 2,000 રૂપિયાના 3 હપ્તા સાથે વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો, હવે આગળ જોઈએ કે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, દેશભરમાં 11 કરોડ લાભાર્થી ખેડૂતો છે જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લેશે. મિત્રો, 15મો હપ્તો લોકો સુધી પહોંચી ગયો છે, પરંતુ 16મા હપ્તાના પૈસા આવવાના બાકી છે. જો કે લાભાર્થીઓના બેંક ખાતામાં 16મો હપ્તો ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ દિવસ અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. મિત્રો, ત્યારબાદ જોઈએ કે આ ખેડૂતોને મળશે ₹4,000નો હપ્તો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 15મા હપ્તાનો લાભ નથી મળ્યો તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને 15મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો, હવે આગળ જોઈએ કે પીએમ કિસાનના 16મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી. મિત્રો, સ્થિતિ તપાસવા માટે સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. મિત્રો, આ પછી તમારે લાભાર્થીના સ્ટેટસનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા ફોન નંબર નાખવો પડશે. મિત્રો, આ પછી બોક્સમાં કેપ્સા કોડ ભરવાનો રહેશે. હવે સબમિટ બટન પર ટેપ કરો અને પછી તમારું સ્ટેટસ બતાવવામાં આવશે. મિત્રો, અહીંથી તમે જોઈ શકશો કે આ યોજના માટે પાત્ર છો કે નહીં. મિત્રો, તમે નિષેધ દર્શાવેલ હા અને ના દ્વારા જાણી શકો છો કે તમે યોજના માટે પાત્ર છો કે નહીં. અને મિત્રો, હવે જોઈએ કે હપ્તાનો લાભ મેળવવા માટે આ કામ કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જેઓ પ્રથમ હપ્તાનો લાભ લેશે તેમના માટે તેમનું ઈ-KYC કરાવવું મહત્વપૂર્ણ છે. મિત્રો, તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની ખાતરી કરો. જો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારા હપ્તાના પૈસા ફસાઈ શકે છે. મિત્રો, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે જીઓ વેરિફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેઓ આવું નથી કરાવતા તેઓ બેંકમાં હપ્તાના પૈસા મેળવવામાં અટવાઈ શકે છે.